હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1। આમાં આપણે જોવાનું છે કે બધાની દશાંશ અભિવ્યક્તિ દર્શાવવાની છે કે તે શાંત છે, અનંત આવૃત છે, અનંત અનાવૃત છે। તો આમાં પહેલો દાખલો જોઈએ કે 36/100 એટલે આપણે ડાયરેક્ટ ખબર છે કે જો 2 0 હોય તો 2 સંખ્યા પછી પોઈન્ટ આવી જશે, તો અહીંયા શું મળશે આપણને 0.36। જો 0.36 મળે તો એ કેવી અભિવ્યક્તિ કહેવાશે? શાંત। આના પછીનો દાખલો છે 1/11। આના માટે આપણે છે ને એને ભાગાકાર કરવું પડશે એકવાર, તો એ 1 છે તો 0. હજુ આવે છે ના? 11/99 એક પાછો 0 11/99 મીન્સ કે અહીંયા 0.09090 એ રીતનું વધતું જ રહેશે। મીન્સ કે આ કેવી છે? અનંત આવૃત। અનંત આવૃત કઈ રીતે થશે? તો આપણે જો કોઈ સંખ્યાનું જો શૂન્ય શેષ શૂન્ય ના આવે અને જે આ છે આમાં જે સંખ્યા છે અમુક સોપાન પછી આપણે જોઈએ તો આપણને કેવું મળશે? એક જ જેવું સંખ્યાનું પુનરાવર્તન થાય છે, તો અહીંયા શેનું થાય છે? 0.9 નું થાય છે। હવે છેલ્લી છે 4.1, તો અહીંયા 8 4 આના બધાને ગુણાકાર 8 4 32, 32 ને 1 33/8। 33/8 કરીએ તો 8 4 32, 8 1 8, 2 વધ્યા 0.8 2 હોળ 4 8 5 40। મીન્સ કે અહીંયા શેષ કેવી છે? શૂન્ય। શેષ શૂન્ય મળે એને કહેવાય શ્યામ। વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।